બ્રેક બાદ આગળ વાત કરીએ તો કેશોદ તુવેર કૌભાંડ બાબતે ઉપવાસ આંદોલન. યાર્ડમાં ખુલ્લા રહેલ તુવેરનો જથ્થો કટ્ટામાં ભરીને સીલ કરી ગોડાઉનમાં રાખવાની માંગ. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા તુવેરની ખરીદીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. 3241 કટ્ટા તુવેરના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડ્યા છે, તેમજ તુવેરનો છૂટો જથ્થો પણ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રજરી રહ્યો છે. જે જથ્થો કટ્ટામાં પેક કરી સીલ કરીને ગોડાઉનમાં રાખવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા તુવેરની ખરીદીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે તુવેરનો જથ્થો યાર્ડમાં ખુલ્લામાં રાખેલ છે, જ્યાં કોઈપણ પ્રકારની દેખરેખ રાખવામાં આવતી નથી. જથ્થાની ચોરી થાય, હજુ વધુ ભેરસેર થાય કે આગ લાગવાનો બનાવ બને તો જવાબદારી કોણ લેશે તેવી પણ લોકો ચર્ચા થઈ રહી છે. હાલ આ બાબતે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ઝેડએસ ટીવી, કેશોદ. ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિના સદસ્યો, આજે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે 3241 કટ્ટા રિજેક્ટેડ જે જથ્થો છે તે સ્થળે આજે અમે ઉપવાસ ઉપર ઉતરેલા છીએ. અમારી વિવિધ માંગો છે. માંગની અંદર અમારી મુખ્ય માંગ પ્રથમ એ છે કે જે જથ્થો અહીંયા પડ્યો છે એને ચારણો મારીને જે જુદો કરવામાં આવ્યો છે, રિજેક્ટેડ જે જથ્થો છે, અખાધ જથ્થો છે, જે ખાદ્યમાં અંદર લઈ શકાય તેમ નથી. રાજ્યના પુરવઠા નિગમના MD કક્ષાના અધિકારી મનીષ ભારદ્વાજે આવી અને આ ત્રણેય ખુલ્લા પડેલા જગ્યા જે જથ્થા છે એને પણ રિજેક્ટ ગણેલા છે, ત્યારે આ તમામ જથ્થો છે એ જેના પણ કાર્યક્ષેત્રમાં આવતું હોય, FIR થયા પછી જો પોલીસના કાર્યક્ષેત્રમાં આવતું હોય તો પોલીસ, નિગમના કાર્યક્ષેત્રમાં આવતું હોય તો નિગમ, ને કલેક્ટરશ્રીના કાર્યક્ષેત્રમાં આવતું હોય તો કલેક્ટર, આ તમામ જથ્થો સીલ કરે, ખુલ્લા બાચકાઓ છે એને પેક કરે અને જે કાંઈ સેમ્પલ લેવાના હોય તે અમારી સમિતિને સાથે રાખી એનું પંચરોજ કામ કરી એના સેમ્પલ લઈ આ જથ્થાને પેક ગોડાઉનની અંદર સીલ કરે અને કોર્ટની પૂર્વ મંજૂરી વગર આ જથ્થાને કોઈ પણ હલનચલન ન થાય. આમાંથી ખરાબ માલ છે તે પગપેસારો કરીને બહાર યોજાય અને નવો માલ એ જ જગ્યાએ મુકાઈ જાય એવી અમને આશંકા છે. એટલા માટે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ અને 11-12 તારીખના જે ખેડૂતોના બિલ અટવાના છે તે ખેડૂતોને તાત્કાલિક ધોરણે પૈસા છૂટા કરવામાં આવે.